કરીએ જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાની, તો જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો અને કેશોદ તાલુકામાં કમોસમી વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ગાજવીજ સાથે ભારે પવનના સુસવાટા વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા હતા. દરમિયાન કેશોદ પંથકના મંગલપુર ગામમાં વીજળી પડતા એક યુવાનનું મોત નિપજ્યું હતું. પવનના સુસવાટા વચ્ચે વાડી વિસ્તારમાં રહેતા અશોક રાઠોડ 25 વર્ષીય યુવાનનું વીજળી પડવાથી મોત થયું હતું. ઘાયલ યુવાનને કેશોદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાજર તબીબોએ મોત થયું હોવાનું સંબંધીઓને જણાવ્યું હતું. હું અશ્વિન ખટારિયા, મારા ગામ મંગલપુરમાં જ આ તોફાની વરસાદ સાથે પવન પડતા અમારે એક અશોકભાઈ વસ્તાભાઈ રાઠોડ વીજળી પડવાથી અમે અહીંયા સરકારી દવાખાને અને બધા લઈ આવ્યા છીએ, પણ ડૉક્ટરે જોતા તેને આજે મૃત જાહેર કરેલ છે. સમગ્ર મંગલપુર ગ્રામમાં શોકની લાગણી ફેલાઈ ગયેલ છે અને બહુ દુઃખદ ઘટના બની છે. ભગવાન એના આત્માને શાંતિ આપે.